જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું પણ મજામાં છું ચાલો આપણે ધોરણ દસ વિષય ગણિત ના ખૂબ અગત્યના કોર્સ ઉપર આપણે ચાલુ હતા અને તમારા મેં એવું વાત કરેલું હતું આગળના વિડીયોમાં કે જે બેઝિક વિદ્યાર્થીઓ છે બેઝિક પેપર વાળા એના માટે આ ચેપ્ટર ખૂબ અગત્યનું છે સંભાવના તો ચાલો આપણે એના ઉપર આગળ આપણે વિડીયોમાં તમે બધી માહિતી તો જોઈ લીધી છે હવે આપણે આગળ એની શરૂઆત કરીએ ઉદાહરણ કેમ કે જો માહિતી સમજ્યા પછી ઉદાહરણમાં કેવી રીતે એપ્લાય કરીએ છીએ સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મળવાની સંભાવના શોધો તથા કાટ મળવાની સંભાવના પણ શોધો મિત્રો હું મારી પદ્ધતિથી તમને જે કહેવા માંગુ છું એ બહુ અગત્યની ટોપિક છે અને મારી પદ્ધતિથી આપણે કામ કરશું ને તમને મજા આવશે કેવી રીતે શું કહેવા માંગુ છું જોવો એટલે તમને ક્લિયર થશે ચાલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું સિક્કો ઉછાળીએ એટલે કેટલા પરિણામ મળે તો જોવા પડે હવે કેટલી વાર ઉછાળવાનો છે અને એના શું પરિણામ મળે બધા માટે એક સૂત્ર આવે છે તો જો હું તમને કહી દઉં છું સિક્કાને ઉછાળતા એન વાર ઉછાળતા કેટલા પરિણામ મળે તો કે 2 ની એન ઘાત સિક્કાને n એન વાર ઉછાળો એટલે એના પરિણામો કેટલા મળે 2 ની એન ઘાત ઓકે હવે તમારે એક વાર ઉછાળવો છે તો એક આવશે બે વાર હોય તો બે ત્રણ વાર હોય તો ત્રણ તમે સિક્કાને હવે જેટલી વાર ઉછાળો છો ઘાત સ્વરૂપમાં લાગશે આનું ફોર્મ્યુલા છે તો ચાલો અહીંયા સિક્કાને કેટલી વાર ઉછાળવાનું છે એક વાર તો સિક્કાને એકવાર ઉછાળતા સિક્કાને એક વાર ઉછાળતા મળતા કુલ પરિણામ बराबर 2 ની n ઘાત સિક્કાને એકવાર ઉછાળો એટલે બે એટલે કુલ પરિણામ કેટલા મળી ગયા મિત્રો તમને તો કે સર બે આ કુલ પરિણામ તમારા માટે હવે અગત્યના છે હવે હું કુલ પરિણામને ને મારી લેંગ્વેજમાં હું તમને એન કેસ તમારે પણ એને n સ્વરૂપમાં યાદ રાખવાનું છે એટલે તમારા દાખલાનો મેઈન વ્યક્તિ આ છે કુલ પરિણામ હવે સિક્કો ઉછાળો એટલે તમને છાપ અને કાટ બે વસ્તુ મળે એકવાર ઉછાળો તો કેવા રાજની કણનું મૂઈ તો નથી ને કે ઉછાળો પછી સિક્કો ઉભો રહી જાય એમ ઇટ મે બી નોટ પોસિબલ રાઈટ આવું શક્ય ના બને એટલે સિક્કાને ઉછાળો તો તમને કાં મળે કા છાપ મળે કા કાટ મળે તો જો મળતા પરિણામ બરાબર હેડ એન્ડ ટેલ કેમ કે એકવાર ઉછાળો તો હેડ એન્ડ ટેલ બે જ મળવાના જો હેડ એન્ડ ટેલ બે મળી ગયા ચાલો હવે શું કીધું છે હેડ આવો જોઈએ તો જો હું લખું છું એ જોતા જજો ધારો કે સિક્કાને એકવાર વાર ઉછાળતા મળતા પરિણામ હેડ આવે આવે એટલે કે છાપ તેની ઘટના પેલા તો ફર્સ્ટ ઓફ ઓલ ઘટના જ ધારવી પડે દાખલામાં ધારો કે સિક્કાને એક વાર ઉછાળતા મળતા પરિણામ હેડ એટલે કે છાપ આવે તેની ઘટના એ આમાં ચાલો હેડ કેટલી વાર છે બે પરિણામમાં તો કે એક વખત એટલે શું એ બરાબર કેટલા લખશું એક

કે કાટ આવવાની સંભાવના મેળવીને આપો તો જોતા બી તો સ્મોલ બી બરાબર આમાં કાટ કેટલી વાર આવે છે જુઓ હેડ એન્ડ ટેલમાં હેડ એક વખત ટેલ એક વખત તમારે ટેલ ની જ વાત થઈ છે એટલે ટેલ કેટલી વખત છે એક વખત તો તમારે શું મૂકવાનું છે પીઓ બી બરાબર તેના પરિણામ છેદમાં કુલ પરિણામ એટલે બી ના છેદ માં એન એક ના છેદ માં બે તો હેડ એન્ડ બે આવવાની સંભાવના તમને શું મળે

એટલે કુલ પરિણામ એન બરાબર તમારી પાસે ત્રણ દડા છે એટલે એન બરાબર તો ત્રણ જવાનું ક્યાં ક્યાં રંગના દડા છે તો કે રેડ રંગ એક બ્લુ રંગ અને એક યલો રંગ રાઈટ એટલે આર બી વાય ત્રણ રંગના દડા છે એટલે કુલ પરિણામ એન બરાબર તમને શું મળી ગયા ત્રણ હવે રકમ વાંચો કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદશિક રીતે પસંદ કરે છે યાદશિક રીતે એટલે એક બેગ છે બેગ ની અંદરથી દડો પસંદ કરે છે અને શું આવે છે એ પહેલા ખબર પડશે નહીં હાથમાં આવ્યા પછી બહાર લીધા પછી ખબર પડશે જો પીળો હોય લાલ હોય અને ભૂરો હોય તેની સંભાવના શોધવાની છે ચાલો શરૂઆત કરીએ એટલે કેટલા પરિણામ જોયા વગર દડો પસંદ કરતા પેલા કેવા દડાની વાત કરી છે પીળા રંગ તો પીળા રંગનો હોય તેની ઘટના એ ચલો પીળા રંગના દડા કેટલા છે યલો એક જ છે એટલે આપણે એ બરાબર શું સ્મોલ બરાબર શું લખવાના એક તો ચાલો આના સંદર્ભમાં કરવા જાય તો પી ઓફ એ બરાબર પીળા રંગનો દડો છેદમાં કુલ દડા ચાલો પીળા રંગના કેટલા દડા છે એના છેદમાં એક ના છેદમાં માં ત્રણ આ તમારી સાની સંભાવના મળી ગઈ યલો રંગના દડાની રાઈટ વાત હવે શાની વાત છે રેડ રંગમાં તો આપણે એના માટે કઈ રીતની ગણતરી કરશું જોયા વગર એક પસંદ કરતા લાલ રંગનો હોય કેવા રંગનો હોય લાલ રંગનો હોય તેની ઘટના બી કેમ કે લાલ રંગનો દડો લાલ રંગ ના કેટલા ચાલો લાલ રંગ ના કેટલા દડા છે મિત્રો તો બી ના છેદ માં એન એક ના છેદ માં ત્રણ એટલે આ તમારી સાની સંભાવના મળી ગઈ લાલ રંગનો દડો આવવાની સંભાવના આગળ જે મળી હતી હતી પીળા રંગના દડાની સંભાવના પીળા રંગના કયા રંગનો બાકી વધે છે જો પીળો લાલ આવી ગયો ભૂરા રંગનો ભૂરા રંગનો દડો પણ કયો છે એક બ્લુ રંગ એટલે ભૂરો રંગ થશે તો ચાલો ધારો કે જોયા વગર એક દડો પસંદ કરતા ભૂરા રંગનો હોય તેની ઘટના સી ચલો ભૂરા રંગના દડા કેટલા છે એક તો પી ઓફ બરાબર ભૂરા રંગનો દડો છેદમાં કુલ દડા ચાલો ભૂરા રંગના ના દડા કેટલા ક્લિયર કેમકે તમારી પાસે ત્રણે ત્રણ ની સંભાવના માંગી હતી ને આગળ ધારો કે આપણે પાસા ને એક ફેંકીએ છીએ પૃષ્ઠના ઉપર પાસાના ઉપરના પૃષ્ઠ પર ચાર કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના કેટલી તો હવે તમારે જોવાનું છે એમ માટે હવે આપણે પાસો એટલે તો ખબર છે કે જેવી રીતે આપણે સાબસીડી રમતા હોય અથવા કોઈ પણ રમત રમીમાં જે છ બાજુ આવે એને પાસો કહેવાય ઓકે તો પાસાના ઉપરના પૃષ્ઠ પર ઉપરના પૃષ્ઠ એટલે ઘા કરતા જે પૃષ્ઠ પર આવે એના પર શું હોવું જોઈએ ચાર કરતા મોટી સંખ્યા તો પહેલા તો પાસાને એકવાર વાર ફેંકો એટલે કુલ પરિણામ કેવા મળે તો કે સર છ ધારો કે પાસાને એક વાર ફેકતા મળતા છ ની એક ઘાત એટલે છ ની એક ઘાત એટલે છ એટલે તમારા કુલ પરિણામ કેટલા થઈ ગયા સર તમે ઘાતમાં પણ લાવો છો અને સર અહીંયા પણ એને લાવો છો અહીંયા હું તમારા માટે લાવું છું તમારી ગણતરી ખાતર સરળતા પડે એના માટે એટલે હવે તમારે સીધું જ કરવાનું રહેશે એટલે પાસાને ફેંકતા મળતા પરિણામનું સૂત્ર હું છ એન ઘાત હવે પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર ચાર કરતા મોટી સંખ્યા આવેલો જોતા જજો અને એક વાત ક્યાં ક્યાં પરિણામો મળશે એક બે ત્રણ ચાર પાંચ અને છ ધારો કે પાસાને ફેંકતા ઉપરના પૃષ્ઠ ફળ ઉપરના પૃષ્ઠ પર શું લેવાય એ સર દરેક વખત એ હા તમને જે સારું લાગે લે મને તો એ બી સીડી ના સંદર્ભમાં જો ચલાવું છું તો ચાલો ચાર કરતા મોટી કઈ કઈ પાંચ અને છ લાગેલા થઈ ગયા બે કુલ પરિણામ એટલે એના છેદમાં એન એટલે એક ના બે ના છેદ છ બે એટલે બે એકા બે અને બે તેરી છ બે બે કેન્સર લઈ લે જવાબ આવ્યો એક ના છેદ માં તો ચાર કરતા મોટા પાસા ને ફેંકતા તેના ઉપરના પૃષ્ઠ પર ચાર કે ચાર કરતા સંખ્યા આવે તેની ઘટના શું આવે બી તો પી ઓફ બી બરાબર બી ના છેદ માં એન બી એટલે શું ચાર કે ચાર કરતા નાની સંખ્યા છેદ માં કુલ એટલે શું આવે બી બરાબર કેટલા આવશે તો ચાર જ આવશે ને એટલે ચાર ના છેદમાં છ બે દુ ચાર બે નાના અંક આવે એની નાયા જાય છે ચાર કરતા મોટા અંક આવે તેની ચાલો જોતા જાઓ મગજમાં તમારા બે વસ્તુને તો ભૂલવાની જ નહીં કેવી રીતે થાય છે શું થાય છે સૂત્ર ક્યાંથી આવે છે એ આપણું મગજ ચાલવો જોઈએ ચાલો સરખી રીતે ચીપેલા બાવન પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે તો ખેંચેલું પત્તું એકો હોય અને એકો ન હોય તેની સંભાવના ગણતરી કરો સંભાવનાની શું કરવાની છે ગણતરી હવે આપણને તો બહુ સહેલી રીતે આવડે છે એમાં કઈ વિચારવાની જરૂરિયાત નથી કેવી રીતે વિચારવાની જરૂરિયાત નથી જોતા જાઓ શું કરવાનું છે પેલા તો સરખી રીતે ચીપેલા બાવન પત્તા એટલે આપણે શું લખશું કુલ પત્તા સ્મોલ એન બરાબર બાવન કેમ કે આપણે બાવન પત્તા સાથે જ ખેલ કરવાનો છે જે કઈ પણ કરવાનો છે એમાંથી એક હોય તો આપણે લખશું કેવી રીતે ધારો કે પત્તાની થોકડી એક પત્તો ખેંચતા શું મળે એક મળે તેની ઘટના પેલા હું ઘટના કહી દઉં પછી તમને આપણે ચર્ચા કરીએ ચલો હવે આપણી પાસે કુલ બાવન પત્ર એમાંથી લાલ રંગના છવ્વીસ કાળા રંગના છવ્વીસ હવે લાલ રંગમાંય પણ પાછું આવે લાલીના અને સરકટના અને કાળા રંગમાં કાળીના અને ફૂલીના ઓકે હવે ચારેયની અંદર તેર તેર પત્તા આવે એમાં એકો દૂડી તીડી એમ કરીને દસ સુધી પછી ગલો બાદશાહ અને રાણી એટલે તેર પત્તા થઈ ગયા હવે આ તેર પત્તામાં એકો જ તમારે પસંદ કરવાનો હતું તો ચારે ની અંદર તો એક આવવાના છે ને લાલ રંગમાં પણ આવે ને કાળા રંગમાં પણ આવે બે ની અંદર બે બે પત્તા થયા એટલે ચાર પત્તા થઈ ગયા એટલે તમારો સ્મોલ એ બરાબર શું થઈ ગયું ચાર તો શું લખાય પીઓ ફે બરાબર એકો હોય અને છેદમાં કુલ એટલે શું લખાય સ્મોલ એ ના છેદ માં એન ચાર એકા આવે છેદમાં માં બાવન ચાર એકા ચાર તેર ચોક બાવન ચાર ચાર કેન્સલ એટલે તમારો જવાબ આવે એક ના છેદ માં તેર કોના બરાબર પી ઓફ એ બરાબર થઈ ગયું એટલે તમને સાની સંભાવના મળી એકો હોય ની હવે એકો ન હોય ની સંભાવના જોતી હોય તો આપણે પૂરક ઘટનાના સંદર્ભમાં પણ દાખલો કરી શકાય પૂરક ઘટનાની રીતે જુઓ કેવી રીતે પી ઓફ એ ડેસ બરાબર વન માઇનસ પી ઓફ એ વન માઇનસ એક ના છેદ માં તેર થશે ને આસાની સંભાવના મળે એક હોય એની આપણે ન હોય એની સંભાવના જોતી એટલે પૂરક ઘટના રીતે મળી જશે તો ચાલો એક મહિના એકના છેદમાં તેર એટલે તેર એકાતેર બેનો છેદ અલગ અલગ છે છેદ સમાન કરવા માટે ક્રોષ ગુણાકાર તેર એકાતેર એક એકા એક છેદમાં તેર એકા તેર તેરમાંથી એક જઈ તો બારના છેદમાં તેર આ તમને સાનીસન સંભાવના મળી ગઈ પી ઓફ એડેસ એટલે એકો ન હોય એની સંભાવના કેટલી બારના છેદમાં તેર અને એકો હોય એની સંભાવના કેટલી

હું પી ઓફ એ કહી દઈશ ઝીરો પોઈન્ટ બાસઠ તમારે શું મેળવવાનું છે રેસમાં મેચ જીતે જો હું લખું છું રેસમા મેચ જીતે તેની સંભાવના પી ઓફ એડેસ બરાબર વીરો માંથી બે ન થાય તો ઝીરો ની માથે દસ આ ઝીરો ની માથે નવ એકની ઉપર ઝીરો દસ માંથી બે જશે તો આઠ નવ માંથી છ જશે તો ત્રણ ઝીરો માંથી ઝીરો એટલે રેસમાં મેચ જીતે તેની સંભાવના શું તમને એવું જ પૂછ્યું ને રેસમાં મેં જીતે ની તેની સંભાવના શું જીરો પોઈન્ટ આડત્રીસ ક્લિયર સવિતા અને હમીદા મિત્રો છે બંનેના જન્મદિવસ જુદા જુદા દિવસે હોય અને જન્મદિવસ એક જ દિવસે હોય તેની સંભાવના કેટલી થશે લીપ વર્ષને અવગણવાનું છે તો તો સામાન્ય રીતે દાખલો થઈ જશે ચલો જોવો કરીએ પહેલા તો શબ્દ વાપરો છે લીપ વર્ષને અવગણવાનું છે એટલે લીપ વર્ષને અવગણે એટલે કેટલા દિવસો લેવા પડે બિન લીપ વર્ષ એટલે 365 દિવસ લેવા પડે તો જો હું કહી દઈશ કુલ પરિણામ n બરાબર 365 કૌંસમાં લખવાનું

હોય એક જ દિવસ ગણવાનો ભાઈ એટલે એ બરાબર શું એક તો પી ઓફ એ બરાબર જન્મ દિવસ એક જ દિવસે હોય

એક દિવસ બે ની ગણતરી કરવાની છે એટલે હું આ રીતે કરું છું તો એક ના ત્રણસો ને પાસઠ આના છેદમાં માં નહીં તો એક ગુણ્યા ત્રણસો પાસઠ એટલે ત્રણસો પાસે એકાએક આખાના છેદમાં ત્રણસો ને ત્રણસો માં એક જાય તો કેટલા વધે ત્રણસો ને ચોસઠ ના છેદમાં ત્રણસો ને પાસાઠ ચાલો જોતા વિદ્યાર્થી એન બરાબર ચાલીસ તેમાંથી પચીસ છોકરીઓ અને પંદર છોકરાઓ છે છોકરીઓ છોકરાઓ પંદર રકમ જ મોટી બધી છે દાખલામાં કઈ કરવાનું નથી સંભાવના ચપટા રકમ બહુ મોટી મોટી જ આપે પણ દાખલા ભાઈ હાવ મામૂલી હોય ચાલો અહીંયા સુધી ક્લિયર વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે પ્રતિનિધિ એટલે મોનિટર તરીકે પ્રતિદિન પ્રતિનિધિ તરીકે એટલે વર્ગ પ્રતિનિધિ તરીકે એક વિદ્યાર્થી પસંદ કરવાનો છે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી ઉપર લખેલા છે ચિઠ્ઠી પર લખે છે ચિઠ્ઠી એક સમાન છે પછી તે ચિઠ્ઠીઓને થેલામાં મૂકે અને તેમને સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે પછી તે થેલામાંથી એક એક ચિઠ્ઠી પર લખે નામ છોકરીનું હોય કે છોકરાનું સંભાવના મેળવવાની છે વાત પૂરી એટલે જણાનો તમારો ક્લાસ છે તમે ચાલીસ જણા વિદ્યાર્થીઓ બેઠા છો ક્લાસમાં એમાંથી એક ચિઠ્ઠી પસંદ કરવાની નામની અને મોનિટર ઉભો કરવાની જો છોકરી મોનિટર એની સંભાવના શોધવાની છોકરા મોનીટર તેની સંભાવના શોધવાની તો કઈ વાંધો નહીં ચાલો અહીંયા સુધી તો આપણને ખબર પડી કે પેલા છોકરીઓનું નામ શરૂઆત કરીએ તારો કે ક્લાસ પ્રતિનિધિ તરીકે પ્રતિનિધિ તરીકે છોકરીનું નામ પસંદ થાય તેની ઘટના શું એ ઓકે એટલે સ્મોલે બરાબર કેટલા અહીંયા લીધા એટલે સ્મોલે બરાબર કેટલી છોકરીઓ છે પચીસ તો પી ઓફ એ બરાબર છોકરીઓ છેદમાં કુલ પચીસ એટલે પચો પચો પચીસ અને પાંચ અઠા ચાલીસ પચો પચો કેન્સલ લે પાંચ ના છેદ માં આઠ તો છોકરી મોનિટર બની ની સંભાવના શું થઈ ગઈ પાંચ ના છેદ માં આઠ હવે છોકરાની સંભાવના લખવાની છે ધારો કે ક્લાસ પ્રતિનિધિ તરીકે છોકરાનું નામ પસંદ થાય તેની ઘટના બી છોકરા કેટલા છે તો કે સર પંદર જોઈ લો પંદર છોકરા છે તો પી ઓફ બી બરાબર છોકરાનું નામ આવે છેદમાં કુલ છોકરા કેટલા બી ના છેદમાં એન પંદર ના છેદમાં ચાલીસ પાંચ તેરી પંદર પાંચ અઠા ચાલીસ પાંચ પાંચ કેન્સલ એટલે જવાબ આવે ત્રણ ના છેદ માં આઠ તમને છોકરા મોનિટર પસંદ થાય એની સંભાવના ત્રણના છેદમાં આઠ અને છોકરી મોનિટર તરીકે પસંદ થાય એની સંભાવના શું પાંચના છેદમાં આઠ તમારી પાસે ખાલી બંનેની શું માહિતી સંભાવના અને જો આ મળી ગયા પછી તમે પૂરક ઘટના રીતે દાખલો કરો તો પણ તમારો જવાબ આ જ આવશે કઈ ફરક પડશે નહીં ઉદાહરણ નંબર આઠ એક ડબ્બામાં ત્રણ ભૂરી બે સફેદ અને ચાર લાલ લખોટીઓ છે જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે અને તે સાની હોય અલગ અલગ રંગની પેલા એવું કીધું કે સફેદ રંગની હોય ભૂરા રંગની હોય અને પછી કીધું લાલ રંગની હોય એની સંભાવના કેટલી તમારે ગણીને આપવાની છે જોતા આપણે કરીએ છીએ તમારા માઇન્ડમાં આવી જશે કુલ લખોટી ત્રણ ભૂરી પ્લસ બે સફેદ અને ચાર લાલ તો ત્રણ ને ચાર સાત ને બે નવ જો ત્રણ ને બે પાંચ પાંચ ને ચાર નવ એટલે બરાબર કેટલી લખોટી થઈ કુલ થઈ ગઈ હવે એમાંથી પહેલી તમારે સફેદ રંગની લખોટી પસંદ કરવાની છે જો હું કરું છું ધારો કે ડબ્બામાંથી એક લખોટી લેતા કેવા રંગની હોય સફેદ રંગની સફેદ રંગની હોય તેની ઘટના ચાલો સફેદ રંગની કેટલી લખોટી છે બટ આપ બે એટલે એ બરાબર કેટલા થઈ ગયા બે બસ વાત પૂરી થઈ ગઈ સર હવે તો કંઈ કરવાનું જ નહીં હવે ખાલી સૂત્ર મૂકો પીએફ એ બરાબર સફેદ રંગની લખોટી છેદ કુલ એટલે એ બરાબર બે અને કુલ નવ એટલે તમને સંભાવના મળી ગઈ બે ના છેદ ઓકે ચાલો હવે ભૂરા રંગની ધારો કે ડબ્બામાંથી એક લખોટી લેતા ભૂરા રંગની હોય તેની ઘટના બી ભૂરા કે કેટલી લખોટી છે ભાઈ તો કે સર જોઈ એક વખત તો કે 3 એટલે પી ઓફ બી બરાબર છેદમાં કુલ એટલે બી ના છેદમાં એન ના છેદ માં નવ ત્રણ એકાદ ત્રણ ત્રણ તેરી નવ ત્રણ ત્રણ કેન્સલ એટલે જવાબ આવે એક ના છેદ માં ત્રણ કોના બરાબર પી ઓફ બી બરાબર એમાં એમાં જ

તો પી ઓફ સી બરાબર લાલ રંગની છેદમાં છેદમાં લાલ રંગની લખોટી પસંદગી આ તમારા ભૂરા રંગની અને આગળ છે એ તમારા સફેદ રંગની ચારે ચાર ની ગણતરી થઈ ગઈ ત્રણે ત્રણ ની ચાલો હરપ્રીત બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે એટલે સિક્કા કેટલા બે એટલે કુલ પરિણામ કેટલા મળવા જોઈએ ચાર મળવા જોઈએ ને ચાલો જુઓ બે જુદા જુદા સિક્કા ને ઉછાળતા મળતા કુલ પરિણામ બરાબર બે ની એન ઘાત એટલે બે ની બે ઘાત બે ની બે ઘાત એટલે કેટલા થઈ ગયા

બે એક બે ત્રણ અને ચાર આ હેડનો નો વારો હેડ સાથે છે હેડેડ આ ટેલ નો વારો હેડ ટેલ અને આનો વારો ટેલ હેડ અને ટેલ ટેલ થઈ ગયા તમારા કુલ ચાર પરિણામ હવે એમાં પહેલો સવાલ ઓછામાં ઓછી એક છાપ ઓછામાં ઓછી એટલે ખબર આનો વિરોધાભાસ થાય વધુ ઓછામાં ઓછી એટલે કે વધારે યાદ રાખવાનો છે આ શબ્દ ઓછામાં ઓછી એટલે શું થાય તો કે વધારે એટલે એક કે એક કરતા વધારે મળવી જોઈએ એક કરતા ઓછી હોય તો ચાલે નહીં એટલે જો પરિણામ તો હું લખશું કે ઉછાળતા ઓછામાં ઓછી એક ચાપ મળે એટલે કે હેડ મળે તેની ઘટના

ઓછી એક ચાપ મળે છેદમાં કુલ એટલે એના છેદ માં એટલે ત્રણ ના છેદ થઈ ગયું તમારે આના સિવાય કંઈ કમ નથી કરવાનું ચાલો આગળ સંગીત ખુરશીની રમતમાં સંગીત પૂરું પાડતી વ્યક્તિને સૂચના આપવામાં આવે છે કે તે વગાડવાનું શરૂ કરે તેની બે મિનિટમાં બે મિનિટમાં ગમે તે સંગીત શરૂ થયા પછીની પહેલી ગમે તે સમયે સંગીત બંધ કરી દે છે થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે જો સંગીત ખુરશીની રમતમાં સંગીત પૂરું પાડતી વ્યક્તિને સૂચના આપવામાં આવે છે કે તે વગાડવાનું શરૂ કરે તેની બે મિનિટમાં ગમે તે સમયે સંગીત બંધ કરી શકે અને સંગીત શરૂ થયા પછીની પહેલી અડધી મિનિટ માં સંગીત બંધ થઈ જાય તેની સંભાવના શું એટલે થોડી છે કઈ વાંધો નહીં ચાલો સંગીત બે મિનિટ સુધી શરૂ રહે એટલે કુલ પરિણામ એક મિનિટ બરાબર સાહીઠ સેકન્ડ તો બે મિનિટ બરાબર એકસો ને વીસ સેકન્ડ હવે આ તમારું છે ને અગત્યમાં એટલી વસ્તુ એટલા માટે ફેરવડાવી કે મને અડધી મિનિટ કીધી છે તમારે જયારે અડધી મિનિટને ને જયારે હોય તો મારે સેકન્ડમાં જ લઈ જવી પડે તો અહીં સહેલું પડે ઓલું અડધી મિનિટ ન કરો એકના છેદમાં બે નહીં કરવાનું આ મારું વધારે સહેલું પડશે રેડી ચાલો હવે સંગીત અડધી મિનિટમાં બંધ થઈ જાય છે ધારો કે સંગીત પ્રથમ અડધી મિનિટમાં બંધ થઈ જાય તેની ઘટના એ

છેદમાં એકસો ને વીસ ત્રીસ મીંડુ મીંડુ કયું હવે જવાબ આવે છે એક ના છે મિનિટમાં એટલે કેલી સંભાવના શું એક ના છેદ માં એટલે પહેલી અડધી મિનિટમાં સંગીત પૂરું બંધ થઈ જાય એની સંભાવના આવે એક ના છેદ માં ચાર ક્લિયર ચાલો આ હતી તમારા ઉદાહરણની સમજૂતી રેડી અને આપણે ક્લિયર કરી દીધી છે કાંઈ પણ ક્વેરી લગતી હોય તમને તો તમને અમને જાણ કરતા રહેજો ચલો મિત્રો મળીએ આપણે આગળના વિડીયોમાં